નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ ઇન્સ્યુન્સનમાં તમારું સ્વાગત છે. આપણે આગળના વિડીયામાં જોયેલું કે આપણે જે સરારા હોય એની ઉપરનું ટોપનું કટિંગ કેમ કરવું, આજે હું તમને સિલાઈ બતાવીશ. મેં આગળનો પાર્ટ લીધો છે, તો આપણે આ ભાગ સીધો હોવો જોઈએ અને અસ્તર આપણું ઉલટી સાઈડ હોવું જોઈએ. હવે આપણે પહેલાં ગળાનું ફિનિશિંગ લેવાનું છે, તો આ રીતના રાખીને આપણે ગળાને ભાગે સિલાઈ લગાવવાની છે. આપણે જેમ ગોળ શેપ છે એ પ્રમાણે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરતું જવાનું છે, સિલાઈ લગાવતી જવાની છે. આ રીતના મેં સિલાઈ લઈ લીધી છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવીને કટરની મદદથી આપણી બધી જગ્યાએ કટ લગાવવાના છે આ રીતના. તો ડબલ સિલાઈ લગાવીને કટરની મદદથી હું બધી જગ્યાએ કટ લગાવી લઉં છું. આ રીતના મેં કટ લગાવી લીધા છે. હવે આપણે આ જે કાપડ છે એને આ રીતના પલટાવી લેવાનું છે. પલટાવીને આપણે ધારની સિલાઈ લગાવવાની છે. આ રીતના આપણે કાપડને પલટાવી અને પછી આપણે આ રીતના એક ધારની સિલાઈ લગાવવાની છે. તો સરસ મજાનું આપણું ગળાનું ફિનિશિંગ આવી જશે. એકદમ ધાર ઉપર સિલાઈ લગાવવાની છે. આ રીતના હું જે રીતના બતાવું છું એ રીતના તમારે ધારની સિલાઈ લગાવીને ગળાનું ફિનિશિંગ લઈ લેવાનું છે. આ રીતના આપણું એક ભાગનું ગળું તૈયાર થઈ ગયું છે. એ જ રીતના આપણે બીજા ભાગમાં તૈયાર કરવાનું છે, તો બીજો ભાગ તૈયાર કરી લઉં છું. આ રીતના મેં ડબલ સિલાઈ લગાવીને ફિનિશિંગ લઈ લીધું છે. હવે આપણે આ રીતના અસ્તર સાથે આ ઉપરનું કાપડને જોઈન્ટ કરી લેવાનું છે. તો એ રીતના હું ફરતું એ રીતના જોઈન્ટ કરીને વધેલું આપણે અસ્તર કટ કરી લેવાનું છે, તો કટ કરી લઉં છું. આ રીતના આપણે બંને પાર્ટ તૈયાર કરી લીધા છે, અસ્તર સાથે જોઈન્ટ કરીને તમે જોઈ શકો છો. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો આ સીધો પાર્ટ ને આપણે પાછળનો પાર્ટ આ રીતના ઉપર રાખી ઉલટો રાખીને આ રીતના આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો હું તમને બતાવું એ રીતના તમારે શોલ્ડર જોઈન્ટ કરી લેવાના. આ રીતના આપણા શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે, તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આ રીતના તમે જોઈ શકો છો શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે સ્લીવ લગાવવાની છે. તો આ સ્લીવનો જે આગળનો શેપ કટ કરેલો છે એ આપણે આગળ લેવાનો છે. આ રીતના આપણી સ્લીવ લાગે. આ આગળનો પાર્ટ છે, આ પાછળનો પાર્ટ છે. તો આ રીતના આપણે સ્લીવ લગાવવાની છે. તો હું તમને એક બતાવું એ રીતના તમારે બીજી સ્લીવ પણ તૈયાર કરી લેવાની છે. આ રીતના સ્લીવને ઉલટી રાખવાની, આ પાર્ટ આપણો સીધો રાખવાનો, આ રીતના આપણે સ્લીવ લગાવવાની છે. ઘણા બધા વિડીયામાં એમ તો મેં બતાવેલું છે કે કેવી રીતના તમારે સ્લીવનું કટિંગ કરવું ને સિલાઈ કરવી. કટિંગને બંને વિડીયો અપલોડ કરેલા છે. જે રીતના હું તમને વારંવાર બતાવું એ રીતના આપણે સ્લીવ લગાવવાની છે. આ રીતના તમને સ્લીવ લગાવતા ન આવડતી તો તમે રિપીટ કરીને પણ વિડીયો જોઈ શકો ને શીખી શકો.
જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય ને અઘરું લાગતું હોય છે, સ્લીવ લગાવવી, સ્લીવ કટિંગ કરવી, તો વારે વારે એની પ્રેક્ટિસ કરવાથી સરસ મજાનું તમે સીવણ ક્લાસમાં ઇઝીલી તમે શીખી શકશો. આ રીતના આપણે એક સ્લીવ લાગી ગઈ છે. હવે મારે નીચે એક ચપટી લગાવવાની છે સ્લીવમાં. આ રીતના આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તો એક નીચે ચપટી ચપટી લેવા માટે મેં એક કાપડ આ રીતના કટિંગ કરેલું છે, તેની લંબાઈ ને પહોળાઈ તમને હું બતાવી દઉં, એ પ્રમાણે તમારે લેવાની છે. લંબાઈ આ રીતના હું તમને બતાવું એ પ્રમાણે લેવાની છે ને પહોળાઈ આ રીતના 28.5 ઇંચ થાય છે લંબાઈ, ને પહોળાઈ છે 2.5-3 ઇંચ જેટલી. એટલી એક પટ્ટી કટ કરવાની છે, એને ડબલ ફોલ્ડ કરી લેવાની છે. હવે આપણે સ્લીવને આ સીધી રાખવાની, આ પટ્ટીને આ રીતના ડબલ ફોલ્ડમાં રાખી ને આપણે સિલાઈ માટીમાં પહેલાં છોડી દેવાનું છે, થોડીક સિલાઈ લઈ લેવાની છે આ રીતના. પછી આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે સ્લીવમાં. આ રીતના હાલમાં ફેશન છે ચપટીવાળી સ્લીવમાં, આ રીતના ચપટી ચપટી લઈને સરસ લાગે છે. ન્યૂ પેટર્ન, ન્યૂ ડિઝાઇન બને છે. તમારે આ રીતના એકી સાથે ન કરતો પહેલાં આ રીતના તમારે ડબલ ફોલ્ડમાં એક સિલાઈ લગાવીને પછી ચપટી લેવાની. હું જે રીતના તમને વિડીયામાં બતાવું છું એ રીતના તમારે ચપટી લેતી જવાની છે ને સિલાઈ લગાવતી જવાની છે. તમારે ચપટી લેતી જવાની છે જે રીતના હું વિડીયામાં બતાવું છું. આ રીતના સોય અંદર રાખવાની, પ્રેશર પૂર બેસાડી ને પછી બાજુમાંથી ચપટી લઈ ને આ રીતના તમારે ચપટી લેવાની. તમે કોઈ બી પેટર્ન ચપટીવાળી કરો તો આ રીતના તમારે ચપટી લઈને પ્રેક્ટિસ કરવાની, તો ઇઝીલી તમે નાના મોટી પણ તમે આમાં ચપટી લઈ શકો, કાપડમાં વધઘટ પણ કરી શકો. તો આ રીતના હું બતાવું છું એ રીતના તમારે બંને સ્લીવ લગાવીને આ રીતના ચપટીવાળી પેટર્ન બનાવવાની છે. તો હું પેટર્ન બનાવી લઉં છું, તમે જોઈ શકો છો સરસ મજાની આપણે બધી જગ્યાએ ચપટી લેવાઈ ગઈ છે. હવે આ ચપટીને આ રીતના ફોલ્ડ કરી લેવાની છે. એ રીતના આપણે ધારની સિલાઈ લગાવતી સરસ મજાની આપણી ચપટી બેસી જાય છે. તો આ રીતના હું બતાવું એ રીતના તમારે ધારની સિલાઈ લગાવવાની છે. આ રીતના તમે રાખવાથી સરસ મજાનું ચપટીનું ફિનિશિંગ આવી જાય છે. આ રીતના મેં ધારની સિલાઈ લગાવી લીધી છે. એ જ રીતના આપણે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લેવાની છે. તો હું થોડું બતાવું એ રીતના તમારે સિલાઈ લગાવી લેવાની. આ રીતના આપણે બીજી સિલાઈ લગાવવાથી જે અંદરની સિલાઈ છે એનું ફિનિશિંગ આવી જાય છે. તો આ રીતના લગાવી લેવાની છે. એ જ રીતના તમારે બીજી સ્લીવ લગાવીને આ બધી જ આપણે જે પેટર્ન બનાવી છે ચપટીવાળી એ આપણે બીજી સ્લીવમાં બનાવી લેવાની છે. તો બનાવી લઉં છું. આ રીતના મેં બંને સ્લીવમાં આપણે ચપટી લઈને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો ફિનિશિંગ સાથે આવી ગયું છે. હવે આપણે એક સાઈડ ફિટિંગ કરવાનું છે. તો મેં કાપડને પલટાવી લીધું છે. હવે માર્કિંગ કેમ કરવું બતાવી દઉં. તો આપણે આ રીતના 10 ઇંચ છે ફિટિંગ માટે, તો 5 માર્કિંગ કરેલું છે. એ જ રીતના આપણે જે 7 પહોળાઈ હોય એનું તમારે અડધું કરવાનું. તો આ રીતના 16 × 32 એટલે 16 માર્કિંગ કરેલું છે. ને આ રીતના 14.5 આ રીતના આપણે કમરનું માપ લઈ અડધું કરી લેવાનું. 28ની કમર છે એટલે લૂઝિંગ માટે 14.5 લીધું છે. એ રીતના મેં માર્કિંગ કરી લીધું છે. તો તમને બતાવું કે કેવી રીતના એક સાઈડ ફિટિંગ કરી પછી આપણે નીચેની ચપટી લઈને ઘેર બનાવવાનો છે. આ માર્કિંગ કરેલું છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ફિટિંગ માટે. કમર સુધી આપણે આ રીતના એક સાઈડ પહેલાં ફિટિંગ કરી લેવાનું છે જે માર્કિંગ કરેલું છે ત્યાં સુધી. પછી આપણે નીચે ઘેર બનાવીને પછી બીજી સાઈડ ફિટિંગ કરવાનું. આ રીતના આપણે ફિટિંગ લઈ લેવાનું છે. આ રીતના મેં એક સાઈડ ફિટિંગ લઈ લીધું છે. આમાં આપણે 2-3 સિલાઈ લગાવીને સિલાઈ લગાવી લેવાની છે. તો એ રીતના હું સિલાઈ લગાવી લઉં છું. આ રીતના તમે જોઈ શકો છો મેં એક સાઈડ ફિટિંગ લઈ લીધું છે. હવે આપણે આ રીતના સીધો પાર્ટ રાખવાનો છે ને આ નીચેનો ઘેર લીધો છે મેં એ ઉલટી સાઈડ રાખવાનો છે.
હવે આપણે નીચેના ઘેરમાં આપણે ચપટી ચપટી લેવાની છે, તો થોડું સિલાઈ માટે હું છોડી દઉં છું. પછી આપણે કેવી રીતના કુર્તીમાં ચપટી લેવી બતાવું. આ રીતના મેં 1.5 ઇંચ છોડી દીધું છે, ને બાકી આપણે બધી જગ્યાએ આ રીતના ચપટી લેતી જવાની છે. ઝીણી ઝીણી આપણે ફેન્સી આ રીતના સરારા ટોપ બનાવવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના ચપટી લઉં છું, એ રીતના તમારે ચપટી લેતી જવાની છે. એ રીતના આપણે ફરતી આ રીતના ચપટી લેવાની છે. જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતના તમારે ચપટી લેતી જવાની ને સિલાઈ કરતી જવાની છે. તો એ રીતના આપણે ફરતા ઘેરમાં આ રીતના ફરતી બાજુ ચપટી લઈ લેવાની છે. જે ખુલ્લો ભાગ છે ત્યાંથી તે છે આપણે આ સાંધો માર્યો બધા ભાગમાં આપણે ચપટી લેતી જવાની, ફિનિશિંગ લેતું જવાનું છે. આ રીતના આપણો ઘેરાકો સમાઈ જવો જોઈએ, એ રીતના આપણે ચપટી લઈ લેવાની છે. તો ચપટી લઈ લઉં છું. તમે જોઈ શકો છો સરસ મજાને આપણે ચપટી ચપટી લઈને ફરતો ઘેર બનાવી લીધો છે. આ રીતના ઘેર ત્યાં થઈ ગયો છે. હવે આપણે એક સાઈડ ફિટિંગ લેવાનું છે. તો મેં જેવી રીતના આગળ બતાવેલું એ રીતના તમારે ફિટિંગ લઈ લેવાનું છે. તો હું ફિટિંગ લઈ લઉં છું અને કુર્તી તૈયાર કરી લઉં છું. આપણી કમ્પ્લીટ કુર્તી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે સરારા ટોપ બનીને તૈયાર થઈ ગયું. ફેન્સી ટોપ પણ કહી શકો તો કુર્તી પણ કહી શકો. આ રીતના મેં તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડેલું. આગળનો કટિંગનો વિડીયો ન જોયું તો ભાઈ બહેનો જરૂર જોઈ લેજો. આજે સિલાઈનો તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ પણ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.